અમે અયોધ્યાનગરમાંથી આ બધા વોર્ડ નંબર 4 અને અયોધ્યાનગરમાં રહીએ છીએ. હવે વર્ષોથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે. અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો, હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે. અને નાના છોકરા, સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે. હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં. અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવા જ જવાના છે, અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા. કેટલા વખતથી રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી. કલેક્ટર ઓફિસમાં પહેલા ઉપર અરજી કરેલી, અને ઉપરથી કલેક્ટર ઓફિસમાંથી અમને બોલાવેલા, ત્યારે પણ બધા ગયા હતા. કલેક્ટર ઓફિસમાંથી કહ્યું કે સારું તમને આવશે એક બે દિવસમાં જોવા આવશે, પણ તે વખતે પણ 6 થી 8 મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા. અને આ ગટરનું પાણી છે ઘર સુધી હવે આવવા માંડ્યું છે. હવે થોડાક ટાઈમ હવે રહેશે તો ઘરની અંદર આવી જશે. હવે હાઉસ ટેક્સ ભરીએ છે કોઈ બી, હા પણ ભરી છે મહેનત કરી, હા એટલે મતલબ માં ગમે તે થાય હવે આનો પરમેનન્ટ ઉકેલ નહીં આવે ત્યાં સુધી હવે બધા ગુસ્સે જ છે બધા. હા અમે અયોધ્યાનગરમાં રહીએ છીએ, વોર્ડ નંબર 4 માં. અમારે દર વર્ષે પાણીનો પ્રોબ્લેમ હોય છે. વરસાદનું પાણી તો આવતું જ હતું, પણ હવે તો ગટરનું પાણી પણ ઘરમાં આવવા લાગ્યું છે. અમે હાઉસ ટેક્સ ભરીએ તો સેવા નથી કરતા. હાઉસ ટેક્સ એક દિવસ લેટ જઈ તો તરત જ કહે છે કે ભાઈ પૈસા નથી આવ્યા તમારા, અને અમને તમે દંડ ભરે છે બરાબર. તો પછી આ શું છે? આ અમે કઈ ઝુંપડપટ્ટીમાં નથી રહેતા કે અમારે આવી રીતે કરવાનું ને બેઠવાનું હોય છે. લાઇટ બિલ હોય કે અમે ગમે તે વસ્તુ પણ હોય તો ફટાફટ ભરી દઈએ છીએ. પછી આ છોકરાઓને શું થાય છે? આ વેકેશન પડશે, આ સિનિયર સિટીઝન નું શું કરવાનું પછી? અમારે પાણી તો કેટલું વાસ મારે છે, અને મચ્છરનો પણ એટલો ઉપદ્રવ થઈ ગયો છે. વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ એનો નિકાલ જ નથી આવ્યો. આનો તમે નિકાલ જેમ બને તેમ જલ્દી જલ્દી કરો તો સારું થશે એમ.